નમસ્કાર મિત્રો મિત્રો જો રાસાયણિક ખાતરોનો બેફામ અને અમર્યાદિત ઉપયોગ બંધ નહીં થાય તો પચાસ વર્ષ પછીનું વિનાશ ચિત્ર તમે જુઓ મિત્રો મિત્રો આ ચારથી પાંચ મિનિટનો ઓડિયો છે પણ તમારા માટે બહુ જ મહત્ત્વનું અને ખૂબ ઉપયોગી નીકળી શકે છે આ ઓડિયો તમારા માટે કારણ કે અત્યારે તમે જો આ ઓડિયો નહીં સાંભળો તો તમને તો ઠીક પણ તમારી આવતી પાછલી પેઢીને તમારા બાળકોને પસ્તાવાનો વારો જરૂર આવશે મિત્રો શું કામ કે લોકો અનાજને બદલે દવાઓ વધારે ખાતા હશે મોલે મોલે દવાખાના હશે લોકોની આવકનો મોટો ભાગ ડોક્ટરો અને દવાઓ પાછળ ખર્ચાશે ગર્ભસ્થ શિશુઓ તથા નવજાત બાળકો પણ ડાયાબિટીસ બ્લડ પ્રેશર શ્વાસ તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ભોગ બનશે ડોક્ટરો અને દવાઓના વેપારીઓ પૈસાદાર બનશે ચકલી પોપટ કબૂતર મોર દેડકા સસલા જેવા પશુઓ તથા પંખીઓ અને અન્ય જીવોનો નાશ થશે પક્ષીઓને ડાયનાસોરની જેમ આપણા બાળકોને ચિત્રો દ્વારા બતાવવા પડશે મિત્રો લોકોને ઓક્સિજનના સિલિન્ડરો ખભે ભરાવીને ફરવું પડશે ગલીએ ગલીએ ઓક્સિજનના બુથ ઊભા કરવા પડશે શમશાનો અને કબ્રસ્તાનોની સંખ્યા વધશે લોકોના કદ અને વજન ઘટશે રોગો વધશે રોગ પ્રતિકારક શક્તિઓ ઘટશે જો આ પ્રમાણે જ રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ ચાલુ રહે તો જર્મની વૈજ્ઞાનિકોની આગાહી પ્રમાણે પૃથ્વી એક ગ્રહ તરીકે તો રહેશે પણ ત્યાં માનવજીવન કે જીવસૃષ્ટિ નહીં હોય પૃથ્વી એક નિર્જીવ ગ્રહ બની જશે મિત્રો આખી પૃથ્વી ગૃહ અને કબ્રસ્તાન બની જશે જો કોઈ માણસ નિરોગી અને સ્વસ્થ હશે તો લોકોને આશ્ચર્ય થશે નવાઈ લાગશે થોડા વર્ષો પછી જમીનોમાં કાંઈ જ ઊગતું નહીં હોય લોકો કારખાનાઓમાં બનતી વિટામિનની ગોળીઓ ખાઈને જીવ જીવતા હશે પૃથ્વી ઉપર ખૂબ જ તાપમાનનો વધારો થશે પર્વતો ઉપરનો તથા ધ્રુવ વૃત્તો ઉપરનો બરફ ઓગળશે સમુદ્રોના પાણીથી કિનારાઓના નગરો ડૂબી જશે ઘરનું બધું જ કાર્ય રોબોટ કરતો હશે પશુઓને ઘાસચારો નહીં મળે એટલે તેમનો નાશ થશે પીવાના પાણીનો દુષ્કાળ પડશે અને પાણી માટે મોટા યુદ્ધો થશે મિત્રો ખેડૂતો દેવાદાર થઈ જશે તેમના આપઘાતના કિસ્સાઓ પણ વધી જશે મિત્રો મિત્રો અત્યારે આ માનવી રાસાયણિક ખાતરોથી બનેલું ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે અને માનવ જીવન અને આયુષ્ય કેટલું ઘટતું જાય છે મિત્રો અને માણસોના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિઓ પણ ઘટતી જાય છે કારણ કે પ્રકૃતિની સાથે ખિલવાડ કરતા માણસને જોયો છે એ માણસને આજે ઓક્સિજન માટે ભટકતા જોયો છે સૂકા લાકડા નથી કાંઈ કામના એવું કહેતા માણસને આજે લીલા લાકડે બળતા જોયો છે કોઈના બાપથી નથી બીતો એવું બોલતા માણસને આજે ઘર બહાર નીકળતા પણ બીતા જોયો છે રસ્તા સુમસાન ને શમશાને ટ્રાફિક જામ જોયો છે રસ્તા સુમસાન ને શમશાને ટ્રાફિક જામ જોયો છે ઘરમાં ચાર ચાર ગાડીવાળી હોવા છતાં ઘરમાં ચાર ચાર ગાડી હોવા છતાં એમ્બ્યુલન્સની રાહ જોતા જોયો છે જન્મની વધામણીના પૈસા લેતા માણસને જોયો છે પણ અંતિમ વિધિ માટે પૈસા લેતા માણસને પહેલીવાર જોયો છે દર મહિને બોડી ચેકઅપ કરાવતા માણસને આજે શેરીમાં રિપોર્ટ કરાવતા જોયો છે પૈસા પાછળ દોડતા માણસને પૈસા હોવા છતાં પણ હોસ્પિટલની બહાર બાટલા ચડાવતા જોયો છે ખાનની ગુણી પર બેસીને માણસને મોડી ચા પીતા જોયો છે માણસને માણસાઈ ભૂલતા ઘણી વાર જોયો છે માણસને માણસાઈ ભૂલતા ઘણી વાર જોયો છે પણ ઈશ્વરને ઈશ્વરપણું ભૂલતા પહેલી વાર જોયો છે માનું છું ભગવાન ભૂલ હશે અમારી માનું છું ભગવાન ભૂલ હશે અમારી પણ હવે તો તું વારે આવ અમારી પ્રકૃતિની સાથે ખિલવાડ કરતા માણસને જોયો છે એ માણસને આજે ઓક્સિજન માટે ભટકતા મેં જોયો છે